સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. ક્યારે આવશે? અરે આવી ગઈ મારી દીકરી. ભૂલી નથી? I will never forget you. That's my girl. આને ઓળખ્યો? આ તારો ભાઈ સજ્જન. અરે કેટલો મોટો થઈ ગયો. કેમ છે પ્રિયા? ઓ ફોઈ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન ફોઈ. અરે પ્રિયા દીકરી, રસ્તામાં આવતા તને કોઈ તકલીફ તો નથી થઈ ને? અરે વોટ અ નોનસેન્સ પીપલ આ ગામડિયા. શું થયું બેટા? મમ્મી એક જણા એની ગાડી આપણી ગાડી સાથે એની ભૂલથી અથડાવી અને ઉપરથી આપણા ડ્રાઈવરને ધમકાવતો તો. શું વાત કરે છે દીકરી? મેં તો એને બે છોડી દીધી. તમે મને અહીંયા બોલાવી તો છે પણ ઇન્ડિયામાં તો હું બે દિવસ પણ નથી રહેવાની. અરે નોનસેન્સ પીપલ. અરે અરે પ્રિયા દીકરી, એ તો હમણાં તું વિદેશથી આવી છે એટલે તને બધું જૂનવાની જૂનવાની લાગે. પછી તો મારી દીકરી ટેવાઈ જશે. ટેવાઈ જઈશ? ઓ ગોડ, અહીંયા ઇન્ડિયામાં? મમ્મી મારે આરામ કરવું છે. ચાલ બેટા, ચાલ ચાલ બેટા, ચાલ બેટા, ચાલ ચાલો. આ તો દીકરી પૂરેપૂરી પરદેશી થઈને આવી છે, એને ગામડાના છોકરા સાથે લગ્ન માટે સમજાવશું કેમ? પણ ઠાકોરને સંદેશો તો મોકલાવો જ પડશે. Welcome, my dear son. શું થયું દીકરા રાજા? પેલી બે કોડીની છોકરીએ આજે મને તમાચો માર્યો છે પપ્પા. કોણ હતી એ છોકરી? અમેરિકાથી આવેલી શેઠ અમરનાથની છોકરી પ્રિયા. એ છોકરીની આ હિંમત કે મારા દીકરાને તમાચો માર્યો, શેઠ રમણલાલના દીકરાને, એના તમાચાનો જવાબ આપવો જ પડશે. જ્યાં સુધી એ પ્રિયાને મારી ઘરવાળી ન બનાવું ત્યાં સુધી હું શાંત નહીં બેસું પપ્પા. તું ચિંતા ના કર દીકરા, હવે તું જોજે. આંખના પલકારામાં એ અભિમાની છોકરીને આ ઘરની વહુ બનાવીશ એની એને પણ ખબર નહીં પડે. હા, અરે દીકરીના બાપનો સંદેશો આવી ગયો છે કે દીકરી અમેરિકાથી આવી ગઈ છે. તો આપણે જઈ આવીએ? હા, અને ભાભીને જોઈ આવીએ. કેમ ભાઈ? એમાં મને શું પૂછો છો? અરે સૌથી વધારે ઉતાવળ તો તને જ છે. જરૂર કેતાળાનું પેણ પેણ કરતો તો. એ પણ બરાબર. હા, ચીબાવલી બંધ થા પછી તારો વારો આવશે ત્યારે હું પણ કહીશ બાપુજી. સોળી કે દાળાનું પૈણું પૈણું કરતી હતી હે ને બાપુજી? ભાભી. અરે આ બધી છોડો રકજક અને જવાનું નક્કી કરો. અરે એવા નક્કી શું કરવાનું? અરે મુનિમજી, હા જો ભાઈ, દીકરીના બાપને સંદેશો કેવડાવી દો કે અમે દીકરીને જોવા માટે આવતીકાલે આવીએ છીએ. ભલે બાપુ, ઠીક છે ને વિક્રમ ભાઈ? સરસ જટારો કર્યો છે. બહુ વખતે યાદ આવી. દુર્જનસિંહ, કામ જ કઈ કેવું હતું? જાગૃતિ, આવતીકાલે તમારી ભત્રીજીના લગ્નની તારીખ નક્કી થવાની છે. તમને ખબર છે? અને એ તારીખ કોઈ પણ સંજોગોમાં નક્કી ન થવી જોઈએ. સમજી ગયા? કેટલા છે? પૂરા 10 લાખ. સમજી ગયો? ગુડ, બરાબર સમજી ગયો. એટલે એમ કે મારી ભત્રીજીના લગ્ન એની સાથે નહીં પણ તમારા દીકરા સાથે થવા જોઈએ, એમ જ ને? બિલકુલ. વાહ શેઠ, બહુ હોશિયાર છો. હા, એક કાંકરે સીધા બે પક્ષી મારવા છે. કરોડપતિની દીકરીને ઘરની વહુ બનાવી અને એની આખી મિલકતના માલિક થવું છે, અને પણ 10 લાખમાં?
નહીં દુર્જન સિંહ, એની અડધી મિલકતના માલિક તમે અને તમારો દીકરો પણ બનશે. અડધી મિલકત? પપ્પા, અડધી મિલકત નહીં ચાલે. નહીં સજ્જન, મિલકત તો સવાલ નથી, મિલકત તો તમે બંને આખી રાખી લો. કારણ કે અભિમાની છોકરી જાણતી નથી કે તેણે આ રાજાના ગાલ પર તમાચો માર્યો છે. હવે તો એ કબૂતરીનું પાણી ઉતારીને જ રહેવું છે, અને મને મારેલા લાફાનો જવાબ તેની આખી જિંદગી બરબાદ કરીને લેવો છે મારે. હા, ઠીક છે, તો તમે હવે બરબાદીની તૈયારી કરો, અને આ રૂપિયાના વજનથી હું એવું ભજન કરીશ કે આવતીકાલનો સૂરજ બીજી દિશામાં ઉગશે. ચાલ બેટા, ચાલ. હાય એવરીબડી. અરે આવી ગઈ દીકરા. આવા દીકરા. હાય ચાચુ. હા બેટા, અમે તારી જ વાત કરતા હતા. મારી વાત છે? આવતીકાલે તને નાનપણમાં જેની સાથે સગાઈ નક્કી થઈ હતી ને, એ લોકો જોવા આવવાના છે. વોટ? આર યુ જોકિંગ? શું તમે બધા મારા માટે આશુ વિચારો છો? અરે મને શું સમજો છો તમે? હું તો અહીં રહેવાની પણ નથી, અને અહીંના નોનસેન્સ લોકો સાથે હું તો એક દિવસ પણ ના રહી શકું. અને ત્યાં સગાઈ, એન્ગેજમેન્ટ, વોટ આર યુ સ્પીકિંગ? જો જો દીકરા, દીકરા ત્યારે તો અમને પણ ક્યાં ખબર હતી કે તારે આ રીતે અમેરિકા જવાનું થશે. બેટા આમ ના ન પાડ, તારા બાપની આબરૂનો સવાલ છે બેટા. હા બેટા, અને બેટા દરેક મા બાપ સંતાનોનું ભલું જ ઈચ્છતા હોય છે. નો નો, આઈ એમ નોટ રેડી. એ લોકોને ના પાડી દો. બેટા એમ કેવી રીતે ના પડાય? બેટા મારું નાક કપાઈ જશે. મેં પ્રોમિસ આપ્યું છે. પ્રોમિસ તમે આપ્યું તું, મને પૂછ્યું તું. ઇટ્સ યોર પ્રોબ્લેમ, નોટ માય પ્રોબ્લેમ. અરે પણ બેટા, એક વખત જોઈ તો લે, પછી તારે જે કરવું હોય કરજે. નથી જોવું, નથી જોવું. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. દુર્જનસિંહ, હા ભાઈ, હવે શું કરશો? તમે ચિંતા ના કરો, હું સમજાવું. હા હા, હે ભગવાન.